नमस्कार, ग्राउंड रिपोर्ट में आपनું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે વાત કરીશું 2000 ની નોટ થી ગુલાબી થયેલા બજાર ની, સાથે જ ગુજરાત ની પાવન ધરા પર થી બાબા બાગેશ્વરે હિન્દુ રાષ્ટ્ર અને મથુરા ને લઈને કરેલા હુંકાર ની। પરંતુ તે પહેલા વાત કરીએ ઓસ્ટ્રેલિયાએ આપેલા ચોમાસાના સટીક અનુમાન ની। छेल्ला अनेक समयथी तमे अलग अलग निष्णातो अने हवामान विभागना चोमासाने लईने अनुमान सांभळ्या हशे, परंतु हवे विदेशी धरतीथी ज गुजरातना चोमासाने लईने सौथी मोटो खुलासो थयो छे। अने चोमासाने लईने खुलासो करनारे निष्णातो अने सचोट अनुमान करता पण साथे एक प्रकारना निवेदनो सामे आवी रह्या छे। जो आ अहेवालमां गुजरातना चोमासाने लईने शुं छे मोटी अपडेट। ઓસ્ટ્રેલિયન વેધર તરફથી ભારતના 2023ના ચોમાસાને લઈને એક મોટા સમાચાર આવ્યા છે। 2023ના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર, ખાસ ગુજરાતના ચોમાસાને લઈને વ્યક્ત કરાઈ આગાહી। ઓસ્ટ્રેલિયાની હવામાન સંસ્થાએ આપી માહિતી। અલ નીનો અને આઈઓડી વિશે કર્યો મોટો ખુલાસો। સચોટ આગાહી કરનાર એક સંસ્થાએ આપી ચોમાસાની માહિતી। અત્યાર સુધીનો ઇતિહાસ બોલે છે કે એની માહિતી છે એકદમ સચોટ હોય છે। ગુજરાતના ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં અલગ અલગ આગાહી અનુમાન જોયા અને સાંભળ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોને ચોમાસુ વાવણીને લઈ જરા પણ પરેશાની ન ભોગવવી પડે માટે ઓસ્ટ્રેલિયાથી કરવામાં આવેલી આગાહીનો નિચોડ આજે નિષ્ણાતની જોડે રાખી અને તમારી સમક્ષ અમે આપવા જઈ રહ્યા છે, એ પણ ઓસ્ટ્રેલિયન વેધરની ઓફિશિયલ સાઇટ પરથી। ઓસ્ટ્રેલિયન વેધર ભારતના ચોમાસાને લઈ દર વખતે સચોટ આગાહી કરે છે તેવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે, ત્યારે આ વખતે પણ ઓસ્ટ્રેલિયન હવામાન સંસ્થાએ દેશ અને ગુજરાતના ચોમાસાને લઈને ખૂબ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે। 2023ના ચોમાસાને લઈને એક મોટા સમાચાર આવ્યા છે। આમ તો ઘણી વખત ઓસ્ટ્રેલિયન વેધર જે સંસ્થા છે, એ ઓસ્ટ્રેલિયાની જે વેધર સંસ્થા છે, ઘણી વખત ભારતના ચોમાસાને લઈને માહિતી આપતું રહે છે અને એકદમ અત્યાર સુધીનો ઇતિહાસ બોલે છે કે એની માહિતી છે એકદમ સચોટ હોય છે। ઓસ્ટ્રેલિયન વેધરે ભારત અને ગુજરાતના ચોમાસાને લઈને કરેલી આગાહીની વાત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અત્યાર સુધીની આગાહી પર। હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ચોમાસું સામાન્ય રહેશે। ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ પ્રમાણે ચોમાસું મધ્યમ રહેશે। વર્ષા વિજ્ઞાનના સભ્ય રજનીકાંત લાડાણીના મતે ચોમાસું તોફાની રહેશે। આગાહીકાર અંબાલાલ પટેલના મતે ચોમાસું થોડું અનિયમિત રહેશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે ચોમાસું સામાન્ય રહેશે। આ તમામ આગાહીઓનો એક નિચોડ કાઢીએ તો એક વાત ચોક્કસ છે, ચોમાસું સાવ ખરાબ નહીં રહે, થોડું આગળ પાછળ જરૂર રહેશે, પરંતુ ચોમાસું આવવામાં વધારે રાહ ખેડૂતોએ નહીં જોવી પડે। ઓસ્ટ્રેલિયન વેધરે ચોમાસાને લઈને કરેલા અનુમાન પર હવે નજર કરીએ। ચોમાસાને લઈને સૌથી મોટો ખુલાસો, આ વર્ષે અલ નીનોની અસર થોડા સમયમાં શરૂ થશે। ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહેવાનું અનુમાન છે। આ વર્ષે અલ નીનો સ્થાપિત થવાનો છે, ટૂંક સમયમાં હવે ધીમે ધીમે અલ નીનોની અસર છે એ ચાલુ થઈ જશે, પણ સારી વાત એ છે કે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ આઈઓડી છે પોઝિટિવ તરફ જવાનો છે, અને આપણે પણ ઘણી વખત એની વાત કરી ચૂક્યા છે કે આ વર્ષે અલનીનો સ્થાપિત થશે પણ આયોડિન પોઝિટિવ રહેશે। જો કે ઓસ્ટ્રેલિયન વેધર અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે અલ નીનો અને આઈઓડી ન્યુટ્રલ છે, તેમાં હાલ કોઈ મોટા ફેરફાર નથી, પરંતુ આગામી સમયમાં ખૂબ મોટી ઉથલપાથલ થવાના એંધાણ જરૂર છે। આઈઓડી પોઝિટિવ થશે, આજે ઓસ્ટ્રેલિયન વેધરે એવું પણ કીધું છે, પોઝિટિવ તો થશે પણ એકદમ સ્ટ્રોંગ બનશે। ત્યારે આ અહેવાલમાં તમે ક્યારના એક જ શબ્દ સાંભળી રહ્યા છો, આઈઓડી, જે સાંભળી સામાન્ય નાગરિકથી લઈ ખેડૂતો સુધી તમામને સવાલ થાય કે આખરે આ છે શું અને તેનાથી ચોમાસામાં કેવા ફેરફાર થાય તેના પર નજર કરીએ। આઈઓડી શું છે? દરિયાની સપાટીના તાપમાનમાં તફાવતને વ્યાખ્યાયિત કરવાનો માપદંડ છે, જે વરસાદી સિસ્ટમમાં થતા ફેરફાર પર અસર કરે છે।
અલ નીનો અને લા નીનો પર સીધી અસર કરે છે આઈઓડી. આઈઓડી પોઝિટિવ હોય તો વરસાદ સારો થાય. આઈઓડી ખૂબ સ્ટ્રોંગ પોઝિટિવ હોય તો વરસાદ ખૂબ સારો થાય. અને અલ નીનોની અસર હોય તો આઈઓડી નેગેટિવ હોય તો ચોમાસું ખરાબ રહી શકે. આ તમામ જાણકારી આઈઓડી સાથે જોડાયેલી છે. જો કે ઓસ્ટ્રેલિયન વેધર પ્રમાણે અલ નીનોનું વર્ષ હોવા છતાં આઈઓડી મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો તેમ જૂન મહિનામાં આઈઓડી થોડું પોઝિટિવ છે, ત્યારબાદ જુલાઈમાં વધુ મજબૂત થાય છે, ત્યારબાદ ઓગસ્ટમાં તેનાથી પણ મજબૂતાઈ સાથે આઈઓડી સિસ્ટમ આગળ વધે છે, જ્યારે સપ્ટેમ્બરમાં તો પોઝિટિવ પેરામીટર પર મોટી છલાંગ લગાવી આઈઓડી આગળ વધે છે અને મેઘરાજા ધમધોકાર વરસશે. ઓસ્ટ્રેલિયન વેધરે ગુજરાત માટે આપ્યા છે સારા સમાચાર. આ વખતે ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી શકે છે. જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બારે મેઘ ખાંગા થશે. ઓસ્ટ્રેલિયન વેધરનું ધરતી પુત્રોને ખુશ કરે તેવું અનુમાન. ખાસ કરીને ગુજરાતનું ચોમાસું છે એ 2023 ની અંદર સારું રહે એવા સંકેતો આજે મળ્યા છે, એટલે આપણા બધા માટે, દરેક ગુજરાતીઓ માટે આ ખૂબ મહત્વની બાબત છે. એક સારા સમાચાર છે કે આ ચોમાસું છે એ 2023 ની અંદર અલનીનોની હયાતી હોવા છતાં પણ આઈઓડી પોઝિટિવ અને એકદમ સ્ટ્રોંગ હોવાને કારણે ચોમાસું સારું જશે એવા સંકેતો આજે ઓસ્ટ્રેલિયન વેધર તરફથી આવ્યા છે. જો કે ઓસ્ટ્રેલિયન વેધર અને ભારતીય હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે આ વર્ષનું ચોમાસું થોડું મોડું શરૂ થશે. કે આપણે 15 જૂનની જગ્યાએ 20 જૂન આસપાસ, એટલે 4-5 દિવસ ચોમાસાની શરૂઆત મોડી થઈ શકે એ શક્યતા છે, પણ ચોમાસું છે એ અંદર સારું થશે એ આપણા માટે ખૂબ સારી બાબત છે. આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મેના અંતમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી 26 મે થી 29 મેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં હળવી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે, જેમાં કયા કયા વિસ્તારમાં મેના અંતમાં વરસાદ પડી શકે છે તેના પર નજર કરીએ. 26-30 મે દરમિયાન રાજ્યના ઘણા બધા વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળશે. જેની વધારે તીવ્રતા છે એ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં જોવા મળે તેવું પણ અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાને બાદ કરતા અન્ય વિસ્તારો છે જેમાં કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, પણ તીવ્રતા વધારે છે એ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જોવા મળે તેવું અનુમાન છે. જો કે મેના અંતના 4 દિવસમાં થનારા વરસાદ અંગે હવામાન વિભાગ હામી ભરી રહ્યું છે કે વરસાદ પડશે, પરંતુ આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નહીં હોય, આ કમોસમી માવઠું હોઈ શકે છે. मॉनसून का फ्लो एस्टैब्लिश गुजरात के लिए नहीं हुआ है. एस्टैब्लिश होने का बाद प्री मॉनसून एक्टिविटी शुरू हो जाएगा. टेम्परेचर अगले 2-3 दिन में टेम्परेचर 2-3 डिग्री तक गिरावट होने का संभावना है. બીજી તરફ હવામાન વિભાગના મતે 28 અને 29 તારીખમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેના પર નજર કરીએ. 20-29 को गुजरात स्टेट, गुजरात रीजन, सौराष्ट्र कच्छ में कहीं कहीं जगहों में बारिश हो सकता है, जैसे बनासकांठा, साबरकांठा, पाटन, मेहसाना, इवन राजकोट, अमरेली, बोटाद, भावनगर, आणंद, मरोडरा, भरूच, ये सारे जगहों में, एक आध जगहों में, एक आध प्लेस में, आइसोलेटेड प्लेसेस में, यानी લાઇટ ટુ મોડરેટ રેન કા સાથ સાથ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી હોને કા સંભાવના હે. મેના અંતમાં વરસાદ થવાનો છે તેમાં ખેડૂતોએ લલચાવવાની જરૂરિયાત નથી. 28 મે થી 29 મે માં જો વરસાદ પડે તો વાવણી કરી શકાય તેના પર હવામાન નિષ્ણાત કહે છે. ઘણા બધા ખેડૂતો છે એ વરસાદની તારીખો નજીક આવે એટલે કોરામાં બિયારણ વાવી દેતા હોય, આવી ભૂલ કોઈએ કરવાની નથી. કેમ કે જ્યારે પણ કોરામાં બિયારણ વાવી દો, જો નસીબ જોગ ક્યારેક એવું બને કે ચોમાસું જે આગળ વધતું હોય છે એમાં ઓછો વરસાદ પડે તો તમારું બિયારણ ફેલ થઈ શકે છે. એટલે પૂરો વરસાદ થાય, વાવણી લાયક વરસાદ હોય તો જ વાવેતર કરવું. કેરળમાં ક્યારે બેસશે નૈઋત્યનું ચોમાસું, જેના પર હાલ તમામ ખેડૂતોને થઈ રહ્યો છે સવાલ, જેના જવાબમાં પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે જૂનના પ્રથમ 4 દિવસમાં ચોમાસું કેરળમાં બેસશે. અરબી સમુદ્રમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે અને ચોમાસું આગળ વધે તેવા સંપૂર્ણ પરિબળો છે, મજબૂત થઈ રહ્યા છે, એટલે ચોમાસાને વેગ મળશે
અને ચોમાસું આગળ વધશે એટલે લગભગ 2 અથવા તો 3 કે 4 જૂન આસપાસ ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરશે અને ત્યાંથી ધીમે ધીમે ઝડપથી આગળ વધશે। ગુજરાતમાં 2 થી 8 જૂન વચ્ચે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આગાહી। 2 થી 8 જૂન વચ્ચે ફરીથી એક તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે અને 2 થી 8 જૂનમાં પણ ઘણી જગ્યાએ વરસાદના સમાચાર મળે તેવું પણ દેખાઈ રહ્યું છે। પણ ખાસ કરીને જે નિરંતર નૈઋત્યનું ચોમાસું હોય એ ગુજરાતની અંદર સમય કરતા કદાચ 3-4 દિવસ લેટ થઈ શકે છે। એટલે અમારું અનુમાન છે કે 20 તારીખ આસપાસ ચોમાસાની શરૂઆત છે ગુજરાતમાં થશે। ગુજરાતના 4 ઝોન પ્રમાણે ચોમાસાની તારીખ। સૌરાષ્ટ્રમાં ક્યારે બેસશે ચોમાસું? મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આપી છે આ પાક્કી તારીખ। 20-25 જૂન આસપાસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગો છે કે મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર ચોમાસાની શરૂઆત જોવા મળી શકે। એટલે 20-25 જૂન સુધીમાં આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું બેસી જશે અને ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જે કાંઈ ભાગો છે આ તમામ ભાગોની અંદર 25 જૂનથી લઈ અને 4 જુલાઈ સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ જાય અને 4 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લે અને એક સારા ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ રહેલી છે। એટલે કે આ તમામ તારીખોને ધ્યાને રાખી ગુજરાતના ખેડૂતોએ ચોમાસું વાવણી કરવી પડશે। જો કે ચોમાસું ખરાબ નહીં રહે તે વાત તો નક્કી છે।